साबरकांठा जिलाना प्रांतिज खाते आंतरराष्ट्रीय हिंदू परिषदना अखिल विश्वना अध्यक्ष डॉक्टर प्रवीणभाई तोगड़िया साबरकांठाना प्रवास दरमियान प्रांतिजनी शुभेच्छा मुलाकात लीधी हती। પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અખિલ વિશ્વના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ સાબરકાંઠાના પ્રવાસ દરમિયાન પ્રાંતિજ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા જિલ્લા મંત્રી અલ્પેશભાઈ રાવલની દુકાન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ દિલ્હી તથા ખંભાતની તાજેતરમાં બનેલ ઘટનાને યાદ કરી હિન્દુઓ જાગે, હિન્દુઓ ધર્મ નિભાવો અને સંસ્કૃતિને જાળવી રાખો, પોલીસને પણ સલામત નથી તો હિન્દુઓનું શું થશે, ખંભાત અને દિલ્હીની ઘટનાઓ ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે પહેલાં માત્ર કાશ્મીરમાં જ હિન્દુઓ અસલામત હતા, હવે તો ખંભાત, દિલ્હી, બરોડામાં પણ કાશ્મીર જેવી સ્થિતિ પેદા થઈ છે। તો આ પ્રસંગે પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રાણજીવનદાસ, જિલ્લા મંત્રી અલ્પેશભાઈ રાવલ, વિજયભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, દિનેશભાઈ, વિનોદભાઈ રાવલ, સુનિલભાઈ કડિયા સહિત પ્રાંતિજ તથા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। અત્યાર સુધી એવું લાગતું હતું કે ભારતમાં માત્ર કાશ્મીરમાં જ હિન્દુઓ સલામત છે, હવે તો ખંભાતમાં પણ હિન્દુ અસલામત છે અને દિલ્હીમાં પણ હિન્દુ અસલામત છે। એનો અર્થ કે ધીરે ધીરે ખંભાત, વડોદરા કે દિલ્હી એ કાશ્મીર બની રહ્યું છે અને આવડવ મોટી પોલીસ, જે બહાદુર પોલીસ આપણી રક્ષા કરવા માટે સક્ષમ છે, હવે એ પોલીસવાળા જ પોતાની રક્ષા નહીં કરી શકતા। એનો અર્થ કે પોલીસના હાથ બાંધી દીધા એટલે આ જેહાદી આતંકવાદીઓ પોલીસવાળાને મારી નાખે, હિન્દુઓને મારી નાખે અને હિન્દુઓના ઘર લૂંટી જાય। ભાઈ, આ તો હવે ઔરંગઝેબવાળી થઈ રહી છે, શું થશે આપણા ઘરોનું, સંપત્તિનું, જો પોલીસવાળા સલામત ન હોય અને હિન્દુ સલામત ન હોય અને એ પણ ખંભાતને દિલ્હીમાં, તો બધાએ હિન્દુઓએ વિચારવાની જરૂર છે કે આ દેશની પોલીસ જેહાદી આતંકવાદીઓ સામે લડવા સક્ષમ હોવા છતાં એના હાથ કેમ બાંધી રાખ્યા છે, કોની રાહ જોતા હતા આપણે, રતનલાલના મરવાની રાહ જોતા હતા, અંકિત શર્માની મરવાની રાહ જોતા હતા, ખંભાતમાં ચાવડાના મરવાની રાહ જોતા હતા, શું કરતા હતા,